ચોટીલામાં જલારામ મંદિર સામેના તળાવની કામગીરીમાં ભ્રષ્ટાચારની બૂમો ઉઠી છે. આ વખતે ચોટીલામાં પડેલા વરસાદને કારણે ચોટીલાના તળાવનો પાળો તૂટી ગયો છે અને પાણી બહાર આવી રહ્યા છે. તળાવમાંથી નીકળેલા પાણી નજીકના મૂળાવાવના ચામુંડા માતાજીના મંદિરમાં ઘૂસી ગયા છે. ત્યારે તળાવની કામગીરીની પોલ વરસાદે ખોલી નાખી હોવાનું ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને ચોટીલા નગરપાલિકાના પૂર્વ ચેરમેન છબીલ વાઘેલાનું કહેવું છે. છબીલ વાઘેલાનું કહેવું છે કે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા બાદ આશરે 1.5 વર્ષ જેટલા સમયથી તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે. આમ છતાં આ કામગીરી હજુ સુધી પૂરી નથી થઈ. ઉપરાંત જે એજન્સી દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે તેના દ્વારા ટેન્ડરમાં દર્શાવેલા વિસ્તાર કરતાં 70-80% જેટલા વિસ્તારમાં જ બ્યુટિફિકેશનનું કામ કરવામાં આવી રહ્યું છે અને જે ગુણવત્તાનું કામ થવું જોઈએ એ કામ નથી થયું. તેને કારણે આવી સ્થિતિ સર્જાઈ હોવાનું તેમનું કહેવું છે. તો પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાનું કહેવું છે કે આટલા વરસાદમાં તળાવનો પાળો તૂટી ગયો એ ભ્રષ્ટાચાર થયાનું સાબિત કરે છે અને ભ્રષ્ટાચાર થયાના પુરાવાઓએ આજે જળ સમાધિ લઈ લીધી છે. લઘુભાઈ દાદલનો અહેવાલ, ચોટીલા. આ તળાવનું બીજું કામ નવા એસ્ટીમેટ મુજબ મુકાયું અને 70% તળાવમાંથી 30% તળાવ છે ને એ કાપી નાખ્યું છે ને 70% તળાવમાં કામ કર્યું છે. ઊંડાઈ પેસિંગ જે પાયો માખો મારવો જોઈએ, ખરેખર તળાવમાં પાયો કર્યો નથી. એના હિસાબે આ તળાવને ડેમેજ થયું છે. આજુબાજુના વિસ્તારોને પાણીની તકલીફ પડે છે. જે પાણી તળ જે છે હાજર થવા જોઈએ, માલઢોરને પાણી પીવું જોઈએ અને નાના એવા આ વિસ્તારમાં પાણીનો ઉપયોગ કરતા હોય લોકો એને મોટું નુકસાન થયું છે. આ તળાવમાં ભ્રષ્ટાચારનો બોરિંગ ઊભો થયો છે અને આ સરકારમાં કોઈ પણ ભ્રષ્ટાચાર બાબતે કંઈ કહીએ તો કામ અમારું હાલતું નથી. અને આ તળાવનું ટોટલી પેસિંગ એનું પાયાકામ થી બાંધકામ સાથેનું બધું જોઈએ તો ચોખ્ખું દેખાય છે આ ભ્રષ્ટાચારમાં, કે ભ્રષ્ટાચારમાં શું છે. કામ કાચું હોવાથી કારણે એસ્ટિમેટ મુજબ કામ નથી કર્યું, પ્લાન મુજબ કામ નથી કર્યું. TRP છે અને જે આજે આના કન્સલ્ટન્ટ એન્જિનિયરો છે કોઈ આની ઉપર ધ્યાન નથી આપ્યું. એની હિસાબે આ તળાવ સ્પષ્ટ દેખાય છે, તમારી સામે છે. પ્રી મોન્સન કામગીરી જે થવી જોઈએ એ મોટાભાગની કાગળ ઉપર થતી હોય છે અને પાછલા 2-3 દિવસ તહેવારોના દિવસ હોવાથી મોટાભાગના કર્મચારીઓ રજાના માહોલમાં હતા. મોટાભાગે કોઈ જવાબદાર પદાધિકારી કે અધિકારી આ વિસ્તારમાં ફરક્યા નથી. અને બીજી ભાષામાં કહું તો અત્યારે એવો કોઈ વરસાદ નથી કે જેના કારણે તળાવો તૂટવાની ઘટનાઓ બને કે આ પ્રકારનું, પરંતુ આપ જોઈ શકો છો કે આ તળાવ છે તાજેતરમાં જ નગરપાલિકાએ બનાવેલું છે. અને હું તો એ ભાષામાં કહીશ કે અહીંયા જે કાંઈ ભ્રષ્ટાચાર થયો છે એના પુરાવાઓએ આજે જળ સમાધિ લઈ લીધી છે. પહેલાં જ વરસાદે તળાવ ધોવાઈ રહ્યું છે,